Chayambe friends, welcome to all YouTube channel of Chayambe Group of School Standard 9 Second Language English માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, યુનિટ નંબર 2 ડેન્ટલ હેલ્થ એટલે કે આપણા દાંતનું આરોગ્ય, એના વિશે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર સીન 1 ની અંદર આપણે જોઈ ગયા કે સોનિયાને તૂઠેક થાય છે અને પોતે ડોક્ટર શર્માની પાસે જાય છે અને ત્યાં એને ડોક્ટર શર્મા દ્વારા કહેવામાં આવે છે કે એને દાંતની અંદર કેવિટી છે અને એ કેવિટી માટે એને પહેલા દાંતની સાફ સફાઈ કરવી પડશે અને પછી જ કોઈ પણ ટ્રીટમેન્ટ થશે. અત્યારે થોડીક એને પ્રિસ્ક્રાઇબ દવા કરી દે છે અને પછી એને ફરી પાછું દવાખાને એટલે કે હોસ્પિટલ આવવા માટે એને જણાવે છે. તો એને પછીના સીન 2 ની અંદર આપણે સોનિયા જ્યારે પોતે હોસ્પિટલ જાય છે અને ડોક્ટરની સાથે કેવા પ્રકારની ચર્ચાઓ કરે છે અને દાંતના આરોગ્ય વિશેની ડિટેલમાં માહિતી જાણે છે, એના વિશે આપણે હવે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. લેટ્સ સ્ટાર્ટ ડેન્ટલ હેલ્થ સીન નંબર 2 પેજ નંબર 60. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. બીજા દિવસે સોનિયા પેલી દવા લખી દીધેલી હતી એના લીધે શું હતું તો કે ફેલ બેટર એટલે કે સારો અનુભવ કરતી હતી. શી ડીડ નોટ હેવ મચ પેઇન, એને એટલું બધું દુખાવો હતો નહીં. શી વિઝિટેડ ધ ડોક્ટર અગેન એટ ધ ફિક્સ ટાઈમ, અને પછી પોતે ડોક્ટરની મુલાકાતે ગઈ કે જે ડોક્ટર એને ફિક્સ ટાઈમ આપેલો હતો. ડોક્ટર શર્મા સે, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી, આજે તું કેવું ફીલ કરી રહી છે અરે યંગ લેડી. સોનિયા સેડ મચ બેટર. શું કહે છે સોનિયા? કે બહુ જ સારો અનુભવ થાય છે. ડોક્ટર શર્મા એન્ડ ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર. ડોક્ટર શર્મા જે છે એ પોતે એની દાંતની અંદર જે કેવિટી હતી, જે પોલાણ હતું, એમાં એર રોટર નામનું સાધન જે છે એના દ્વારા પોતે કેવિટીની સાફ કરે છે. ધેન શી ફિલ વિથ ઇન વ્હાઇટ સબસ્ટન્સ નોન એઝ લાઇટ કર્ડ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ, અને પછી પોતે ફિલ્ડ વિથ વ્હાઇટ સબસ્ટન્સ. સબસ્ટન્સ મતલબ શું થશે ફ્રેન્ડ્સ? તો કે પદાર્થ. હવે એ કેવિટીને ફિલ્ડ અપ કરે છે એટલે કે એ કેવિટીને પોતે ભરે છે શેના દ્વારા? તો કે એવો પદાર્થ કે જે લાઇટ કર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલના નામે ઓળખાય છે. અન્ડરલાઇન કરજો, આ એક દાંતની કેવિટી ભરવા માટે વપરાતો એક પદાર્થ છે કે જે એ વ્હાઇટ એટલે કે સફેદ પદાર્થ તરીકે, વ્હાઇટ સફેદ પદાર્થ તરીકે, વ્હાઇટ સબસ્ટન્સ તરીકે પોતે ઓળખાય છે. ઇટ કન્ટેન્સ સિન્થેટિક રીઝન, સિલિકા એઝ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર એટ એક્સ્ટ્રા. અને પછી એ કેવિટીની અંદર શું કરે છે? તો કે સિન્થેટિક રીઝિન, સિલિકા નામનો પદાર્થ અને પછી ફોટો એક્ટિવેટર દ્વારા પોતે આની સાફ સફાઈ કરે છે. ડૉક્ટર શર્મા સે ઇટ, યસ ઇટ ઇઝ ડન. ડૉક્ટર શર્માએ શું કીધું? હા, હવે તે કમ્પ્લીટ થઈ ગયું. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. ડૉક્ટર શર્માએ કીધું કે તમારો ખૂબ ખૂબ આભાર કે તમે કોઈ પણ પ્રકારનો શબ્દનો એનાઉન્સ કર્યા વગર, શબ્દ બોલ્યા વગર તમે તમારું મોઢું જે છે એ તમે ખુલ્લું રાખ્યું. એટલે કે પહેલાં જ્યારે ફર્સ્ટ ટાઈમ આવ્યા ત્યારે એને દુખાવો થતો હતો એટલે દુખાવા સાથે આ એમ બોલતી હતી, તો શું કહે છે કે તમે દુખાવો થાય છે છતાં પણ તમે સહેજ પણ પ્રકારનો અવાજ ન કર્યો એ માટે તમારો આભાર. એઝ અ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે. સોનિયા આજે એનો છેલ્લો પેશન્ટ હતી. ધ ડોક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર, એટલે ડોક્ટર જે છે એની સાથે એ વાતચીત કરવા માટે સમય પસાર કરી શકે તેમ છે. સોનિયા સે, ડોક્ટર વુડ યુ ટેલ મી વાય ગોટ ધીસ કેવિટી. ડોક્ટર કહે છે, ડોક્ટરને કહે છે સોનિયા કે ડોક્ટર તમે મને જણાવશો કે મને આ કેવિટી શેના લીધે થઈ છે. ડૉક્ટર શર્મા સેડ, વેલ કહું છું હું, બટ ટેલ મી વન થિંગ, પણ એ પહેલાં મને એક વાત કે, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ?
તને સ્વીટ્સ ભાવે છે, સ્વીટ્સ એટલે મીઠાઈ, મતલબ તને મીઠાઈ ભાવે છે? સોનિયા સે યસ આઈ એમ. સોનિયાએ કીધું હા મને તો બહુ જ ભાવે છે. આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ્સ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. હું ચોકલેટ અને આઈસ્ક્રીમ એ બીજી બધી મીઠાઈની જેટલી જ વધારે ખાઉં છું અને મને આઈ લવ ઇટિંગ મને ખાવી બહુ પસંદ છે. ડૉક્ટર શર્મા સેડ એન્ડ નાવ ટેલ મી વન મોર થિંગ, ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી? ચાલ તું ચોકલેટ ને આઈસ્ક્રીમ ખાય છે, પણ હજી મને એક વાત જણાવ કે તું તારું બ્રશ જે સવારે કરે છો એ તું રેગ્યુલરલી કરે છો? ટ્વીસ અ ડે મતલબ દિવસમાં કેટલી વાર? બે વખત. ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ? તું તારું મોઢું ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાધા પછી અને જમ્યા પછી સાફ કરે છો? મીલ્સ એટલે થશે ભોજન બાદ. મોઢું જે છે એ તું બ્રશ કર્યા પછી તું જે ભોજન લે છે અથવા તો ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાય છે એ પછી ફરી પાછું તું સાફ કરે છો? સોનિયા સે નો ડૉક્ટર. સોનિયાએ કીધું ના ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. હું મારું બ્રશ ખાલી માત્ર સવારે એક જ વખત કરું છું. ડૉક્ટર શર્મા સે ધેટ્સ પ્રોબ્લેમ. ડૉક્ટર શર્માએ શું કીધું કે હા બસ આ જ મુખ્ય સમસ્યા છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. તું તારા દાંતની જે છે એ સમસ્યા એની કેર ઓફ યુ એની કાળજી તું વ્યવસ્થિત રાખતી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વીસ અ ડે, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ ધ બેડ. તારે દિવસમાં બે વખત બ્રશ કરવું જોઈએ. યુ મસ્ટ યોર ટીથ પ્રોપરલી ટ્વીસ અ ડે. તારે બ્રશ દિવસમાં બે વખત કરવું જ જોઈએ. ક્યારે? તો કે વન્સ ઇન ધ મોર્નિંગ, એક વહેલી સવારે, અને પછી સાંજે જ્યારે તમે સુવા જાઓ છો તમારા બેડે એ સૂતા પહેલાં તમારે બ્રશ કરવું જ જોઈએ. સોનિયા સે વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર? બ્રશ કરવા માટેનો સાચો વે એટલે કે સાચો માર્ગ એટલે કે કઈ રીતે બ્રશ સાચી રીતથી કરી શકાય તમે મને જણાવશો? ડૉક્ટર શર્મા સેડ મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડ વેઝ ઓનલી. શું કહે છે? મોટાભાગના લોકો ધેર ટીથ એના દાંત જે છે એને બ્રશ કઈ રીતે કરે છે? તો કે માત્ર ને માત્ર ઇન સાઇડ વે એટલે કે બંને બાજુએ જ માત્ર બ્રશ કરતા હોય છે. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. પણ એનો સાચો બ્રશ કરવાની રીત કઈ છે? અપવર્ડ એટલે કે ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં, સો ધેટ જેથી તમે રિમૂવ ધ ટીની બાઇટ્સ. ટીની બાઇટ્સ એટલે શું થશે? નાના રજકણો. જેથી કરીને નાના રજકણો જે છે એ રજકણોને રિમૂવ દૂર કરી શકો. ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ કે જે દાંતની વચ્ચે ખોરાકના સ્ટક એટલે ચોંટી જવું. જે દાંતના બંને દાંત હોય અથવા તો જે આપણા મોઢાના દાંત છે એ દાંતની વચ્ચેના ભાગની અંદર ખોરાકના નાના નાના રજકણો ચોંટી ગયા હોય એને તમે અપવર્ડ અને ડાઉનવર્ડની સાથે બ્રશ કરો એટલે રજકણો ધેટ્સ રિમૂવ. એ રજકણો શું થાય? તો કે ત્યાંથી દૂર થાય છે. ધ ગમ લાઇન્સ શુડ ઓલ્સો બી બ્રશ વિથ જેન્ટલ સ્ટ્રોક્સ. અને પછી આજે તમારા બ્રશ કરતાની સાથે જેન્ટલ સ્ટ્રોક એટલે કે જે મોટા બીજા રજકણો કોઈ છે તો એ રજકણો પણ એની સાથે દૂર થઈ અને બહાર નીકળે છે. નોટ ઓનલી ધીઝ, માત્ર આ જ નથી થતું. ક્લીન યોર માઉથ આફ્ટર
એવરી મીલ, માત્ર જમ્યા પછી જ ભોજન, જમ્યા પછી જ તમારે બ્રશ કરવું એવું નહીં. એન્ડ એવરી ટાઈમ યુ ઈટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ, પણ જ્યારે જ્યારે તમે ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાઓ ત્યારે ત્યારે તમારે તમારા મોઢું જે છે એને બ્રશ દ્વારા સાફ કરવું જોઈએ. સોનિયા સે, વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર, તમે મને આનું કારણ જણાવશો ડૉક્ટર? ડૉક્ટર શર્મા સે, ક્લિનિંગ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. આપણા મોઢાને સ્વચ્છ રાખવું એ ડેન્ટલ હાઇજીન, આપણા દાંતના આરોગ્યનું ફર્સ્ટ રિક્વાયરમેન્ટ, પહેલી જરૂરિયાત છે. ડેન્ટલ આપણને આ વર્ડ આપેલો છે કે ડેન્ટલ હાઇજીન. એટલે શું થશે? તો કે દાંતનું આરોગ્ય, અને પછી વર્ડ આપેલો છે રિક્વાયરમેન્ટ, મતલબ જરૂરિયાત. તો આપણા દાંતનું આરોગ્ય જાળવવું એ આપણી પહેલી જરૂરિયાત છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારું મોઢું સ્વચ્છ નહીં કરો, તમારા દાંતને સ્વચ્છ નહીં રાખો, તો ધ ટીની બાઇટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ. તો શું થશે? તો કે ટીની બાઇટ્સ ઓફ ફૂડ, મતલબ ખોરાકના નાના રજકણો, સ્ટીક ઇન ધ સરફેસ ઓફ ધ ટીથ, દાંતની સપાટી ઉપર. સરફેસ એટલે શું થશે? સપાટી. તો એ તમારા દાંતની સપાટી ઉપર આ નાના રજકણો ખોરાકના ચોંટી જશે. એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ, અને દાંતની સપાટી ઉપર રજકણો ચોંટી જાય એટલે દાંતની વચ્ચે શું કરશે? તો કે સ્પેસ એટલે કે જગ્યા કરશે. નાવ જમ્સ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ. જમ્સ એટલે શું? તો કે જેને તમે જીવજંતુ કહો છો, જમ્સ. જ્યાં રજકણો ચોંટી જશે ત્યાં દાંતની વચ્ચે જગ્યા થશે, અને જ્યાં જગ્યા થશે ત્યાં નાના નાના જંતુઓ એ ફૂડ પાર્ટિકલ્સના બની જશે, કે જે વુ ઇવેન્ચ્યુઅલી ઇટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ, કે જે જંતુઓ દાંતના ભાગને પણ કોરી ખાય છે, એટલે કે એ જંતુઓ દાંતને પણ તોડી નાખે છે. ધે ડિસ્ટ્રોયડ ધ ઇનેમલ કોટિંગ ટુ ધ ટીથ, અને ઇનેમલ કોટિંગ એટલે જે આપણા દાંતની ઉપર રહેલું પ્રથમ પડ જે છે એ, તો એ આપણા દાંતની ઉપરનું રહેલું ઇનેમલ કોટિંગ જે છે એને શું કરશે? તો કે ડિસ્ટ્રોયડ એટલે કે એને દૂર કરશે. એન્ડ ઇન અ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી, અને લાંબા ગાળે એ કેવિટી પોલાણના અંદર પરિણમશે. ડૉક્ટર શર્મા સે, સોનિયા સે, ઇનેમલ કોટિંગ વોટ્સ ધેટ? એટલે સોનિયાને પૂછે છે કે ઇનેમલ કોટિંગ એટલે શું? વોટ્સ ધેટ, આ શું છે? ડૉક્ટર શર્મા સે, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ યોર ટીથ. હવે તારે ઇનેમલ કોટિંગ વિશે શીખવું હોય તો એની પહેલાં તારે એ દાંતના કન્સ્ટ્રક્શન એટલે કે એનું જે આખું માળખું છે, એની જે રચના છે, એ કન્સ્ટ્રક્શન એટલે શું થશે? રચના. જો તારે ઇનેમલ કોટિંગ વિશે શીખવું હોય તો એની પહેલાં તારે દાંતની રચના વિશે શીખવું પડે. હવે ટીથ હેવ અ થ્રી લેયર્સ. આપણા દાંતમાં કેટલા પડ હોય? ત્રણ લેયર્સ હોય. ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. સૌથી ઉપરનું જે વ્હાઇટ કલરનું આપણને જે પડ દેખાય છે એ પડને શું કહેવાય? તો કે ઇનેમલ. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. જો બોડી કીધું છે, આપણી આખી બોડીમાં સૌથી વધારે સ્ટ્રોંગેસ્ટ એન્ડ હાર્ડેસ્ટ એટલે કે સખત જો કોઈ ભાગ હોય તો આપણા દાંતની ઉપર રહેલું પ્રથમ લેયર્સ કયું છે? ઇનેમલ. ધ સેકન્ડ લેયર કોલ્ડ ડેન્ટિન.
બીજા લેયરને શું કહેવાય? ડેન્ટિન. ઇટ ઇઝ સ્લાઇટલી યલોવિશ. એ કેવા કલરનું હોય? તો કે પીળાશ પડતું હોય. ધ ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. અને ત્રીજું અંદર રહેલું આંતરિક ભાગનું પોલાનો આંતરિક ભાગની અંદર રહેલું પડ, જેને શું કહેવાય? તો કે ડેન્ટલ પલ્પ. ત્રણે ત્રણ લેયર્સ જે છે એ ત્રણે ત્રણ લેયર્સની નીચે મિત્રો અન્ડરલાઈન કરજો. ફર્સ્ટ લેયર આપણું કયું છે? તો કે ફર્સ્ટ લેયર છે ઇનેમલ. આપણને ત્રણ લેયર આપેલા છે, થ્રી લેયર્સ. એમાં આપણું પહેલું છે ઇનેમલ, બીજું કયું કીધું? તો કે ડેન્ટલ પલ્પ. ડેન્ટિન અને ત્રીજું છે ડેન્ટલ પલ્પ. તો આ ત્રણે ત્રણ જે છે એ આપણા દાંતની અંદર આવેલા થ્રી લેયર્સ છે. હવે આ ત્રણે ત્રણ લેયર્સ જે છે એ લેયર્સમાં પહેલું આપણું ઇનેમલ છે, જે હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. બીજું છે ડેન્ટિન, કે જે સેકન્ડ લેયર છે. અને ત્રીજું છે ડેન્ટલ પલ્પ, કે જે આપણું સૌથી ઇનર એટલે કે આંતરિક ભાગની અંદર આવેલું આપણું પડ જે છે. ઇન યોર મોલાર ધેર વોઝ અ કેવિટી વિચ નાવ નો મોર એક્ઝિટ્સ. અને ઇન યોર મોલાર્સ, મોલાર એટલે કે દાંત, કે જ્યાં કેવિટી છે કે જે નો મોર એક્ઝિટ્સ, કે જ્યાં એ કેવિટી જો એકવાર આવે તો એ ત્યાંથી એ નો એક્ઝિટ્સ એટલે કે બહાર નીકળી શકતી નથી. મતલબ ત્યાં પોલાણનો ભાગ વધારે ને વધારે સડો બેસતો જાય છે. તો હવે એને પૂછે છે કે સોનિયા સેડ મોલાર્સ, વોટ ઇઝ ધીસ? હવે એને પાછું મોલાસ એટલે શું એ નથી ખબર, એટલે પૂછે છે કે આ શું છે. તો ડૉક્ટર શર્મા કહે છે કે ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ધ ટીથ. આ એક દાંતનો પ્રકાર છે. એન્ડ લુક એટ ધ ચાર્ટ. હવે એને એક ચાર્ટ બતાવે છે અને કહે છે કે આ ચાર્ટ જો. ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ટીથ, બે પ્રકારના દાંત હોય. ડેસિડ્યુઅસ ટીથ, એક પહેલો પ્રકાર કયો છે અન્ડરલાઈન કરજો ફ્રેન્ડ્સ, બે પ્રકારના દાંત હોય એમાં ડેસિડ્યુઅસ ટીથ એન્ડ નોન એઝ અ મિલ્ક ટીથ એન્ડ પરમિનન્ટ ટીથ. અને બીજા કયા છે? તો કે પરમિનન્ટ એટલે કે કાયમી. હવે આપણને પહેલા કીધા છે ડેસિડ્યુઅસ ટીથ, મતલબ કેવા? તો કે જે શેના નામે ઓળખાય છે? તો કે મિલ્ક ટીથ, દૂધિયા દાંત તરીકે ઓળખાય છે. અને બીજો પ્રકાર છે એનો પરમિનન્ટ ટીથ. ડેસિડ્યુઅસ ટીથ આર યુઝલી 20 નંબર. હવે આજે પહેલી વખત દાંત આવે છે, કેટલા નંબરની અંદર આવે? તો કે 20 નંબરની અંદર, એટલે કે 20 દાંત સૌથી પહેલાં આવે છે. એન્ડ ધે શેડ વન બાય વન આફ્ટર ગ્રોથ. અને એક પછી એક જે છે એ બધા શું થાય છે? તો કે ગ્રો અપ થાય છે, એટલે કે ઉગે છે. એન્ડ ધેર આફ્ટર, અને પછી શું થાય છે? તો કે ન્યૂ પરમિનન્ટ ટીથ કમ અપ. અને પછી નવા જ દાંત આવે છે, કે ધે આર યુઝલી 32 ઇન નંબર. અને પછી જે દાંત આવે છે એ કેટલા નંબરની અંદર હોય છે મિત્રો? તો કે 32 નંબરની અંદર હોય છે, એટલે કે 32 દાંત આવે છે. પહેલાં ડિસેડ્યુઅસ ટીથ આવે છે, કેટલા હોય છે? તો કે 20 નંબર, 20 દાંત હોય છે. અને પછી જે પરમિનન્ટ દાંત આવે છે કેટલા હોય છે? 32. સોનિયા સર, યસ I have also 32 teeth, but they are not the same. કે હા, મારે 32 દાંત છે પણ એકે સરખા છે નહીં. ડૉક્ટર શર્મા કહે છે કે they are different in shape, size and functions. આ બધા જ દાંત અલગ અલગ સાઇઝના, અલગ અલગ શેપ આકારના અને અલગ અલગ ફંક્શન એટલે કે અલગ અલગ પ્રકારના કાર્ય કરતા હોય છે. ફંક્શન. અલગ અલગ પ્રકારના કાર્ય કરતા હોય છે. ધે આર 4 ઇન્સર્ઝર્સ, 2 કેનિન, 4 પ્રીમોલાર્સ એન્ડ 4 ઓર 6 મોલાર્સ ઇન ઈચ જો. દરેક જડબાની અંદર, જો એટલે શું થશે મિત્રો? જડબું. દરેક જડબામાં એ 4 ઇન્સર્ઝર્સ, 4 પ્રકારના દાંત એટલે કે કયા? તો કે અગ્રદાંત, 2 કેનિન્સ બે રાક્ષસી દાંત, 4 પ્રીમોલાર એટલે કે 4 અગ્રદાંત અને 4 અથવા 6 મુખ્ય દાંત આવેલી હોય છે દરેક જડબાની અંદર. હવે સોનિયા કહે છે કે
કેન યુ આસ્ક ફ્યુ ક્વેશ્ચન અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ? તમે મારા ફ્રેન્ડ્સ જે છે એને કંઈક ડેન્ટલ પ્રોબ્લેમ છે એના વિશે હું તમને પૂછી શકું, એટલે આપણે હવે એના અહીંયા સુધી જે સોનિયા હતી એ સોનિયાએ પોતાને જે ડિટેલની ખબર ન હતી એ ડિટેલ વિશે પોતે માહિતી જાણી અને હવે પછી એ પોતે એના ફ્રેન્ડ્સ જે છે એને કંઈક પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ વિશે પોતે વાત કરવા માગે છે. પણ હવે આ એના ફ્રેન્ડ્સના પ્રોબ્લેમ્સ જે છે એ આપણે હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરીશું. આપણે આ વિડીયોની અંદર મિત્રો એ કઈ બાબત જોઈ, તો કે દાંતના પ્રકાર કેટલા છે, દાંત કયા પ્રકારના હોય, કેટલા પ્રકારના દાંત હોય, કેવા પ્રકારનું કાર્ય કરે છે, કેટલી દાઢ હોય, કેટલી અગ્રદાઢ હોય, કેટલા રાક્ષસી દાંત હોય, અને મુખ્ય કે દાંતની સાફ સફાઈ કરવાની ક્યારે ક્યારે છે એના વિશેની આપણે ચર્ચા કરી. તો મિત્રો આને આપણે ફોલોઅપ કરીશું અને આપણા દાંત જે છે એની સુરક્ષા અને એની સ્વચ્છતા છે એને આપણે જાળવીશું કે જેથી કરીને આપણે કેવિટી જે છે એનો ભોગ ન બનીએ. અને હવે પછીની એના ફ્રેન્ડ્સના પ્રોબ્લેમની ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં કરીશું. થેન્ક યુ સો મચ.